नमस्कार विद्यार्थी मित्रों, राजू मेघवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गुजराती धोरण 8 स्वाध्ययन पुथी में पाठ नंबर 14 साकरनो शोधनारो एना प्रश्नों जवाबनी चर्चा करवाना छे। तो एनो प्रथम प्रश्न है, आ एकमनो साहित्य प्रकार एकांकी एटले के नाटक है, आवा अन्य गद्य साहित्य प्रकारों नाम तमारा शिक्षक की मदद थी लखो। तो एनो जवाब है नवलिका एटले के वार्ता, चरित्रलेख, प्रसंगलेख, निबंध, हास्य निबंध, प्रवास वर्णन, नवलकथा, आत्मकथा, लोककथा, बोधकथाओ, हास्यकथा, जीवनचरित्र, साहस कथा, पौराणिक कथा अने ऐतिहासिक कथा। प्रश्न नंबर 2, नीचेना वाक्यों कोने उद्देश्य ने कहेवामां आव्या छे। नंबर 1, तारी माने मोटा भाईना पराक्रम तो कहे, आ किन्नरी ने उद्देश्य ने कहेवामां आव्युं छे। नंबर 2, तू तो हमणां कूदको मारतो हतो, आ अंजन ने उद्देश्य ने कहेवामां आव्युं छे। डॉक्टर साहेब, अठवाडियामां तो छोकरो लाश थई गयो, आ सुरेंद्रनाथ ने उद्देश्य ने कहेवामां आव्युं छे। बापू, माँ कहे छे के तमे अंजुने मारशो, माँ, आ वाक्य निखिल राय ने उद्देश्य ने कहेवामां आव्युं छे। प्रश्न नंबर 3, जोड़णीने कारणे शब्दनो अर्थ बदलाई जाए छे, आवा अन्य शब्दों लखो अने तेना अर्थ मुजब वाक्य बनावो। तो विद्यार्थी मित्रों, अहीं उदाहरण आप्युं छे, दिन एटले हर्षवाई करे तो दिवस, अने दिन आपणे दीर्घय करिए तो एनो अर्थ थाय गरीब। तो दिन एटले दिवस, तो वाक्य छे आजनो दिन सुखनो सूरज लई आव्यो छे, अने दिन दीर्घय एटले गरीब, तो वाक्य छे मोघवारीना समयमां दिन लोकोने पेट्यू रड़वाना सांसा छे। नंबर 1, पाणी अने जળ, तो आपणे જોઈએ પાણીમાં આપણે દીર્ઘય કરીએ છીએ, તો નદીમાં પાણી ઠંડુ છે, અને પાણી શબ્દમાં આપણે હસ્વય કરીએ છીએ તો એનો અર્થ થાય હાથ। મનીષાના પાણીમાં માછલી છે। નંબર 2, ચીર એટલે વસ્ત્ર, આપણે એમાં દીર્ઘય કરી છે, તો વાક્ય છે ભગવાનની મૂર્તિને આજે સુંદર ચીર પહેરાવ્યા છે, અને ચીર એટલે દીર્ઘય કરીએ તો લાંબુનું વાક્ય છે, તેવો તંદુરસ્ત અને ચીર જીવન જીવ્યા। સારું આપણે અનુસ્વાર નથી મૂક્યો, એનો અર્થ થાય ને માટે। વાક્ય, છોકરો પોતાની બહેન સારું પાણી લેવા ગયો, અને સારું અનુસ્વાર મૂકીએ છે એનો અર્થ થાય સુંદર। તો એનું વાક્ય બનશે, ગામનું બસ સ્ટેન્ડ ઘણું સારું છે। પ્રશ્ન નંબર 4, એકમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં નંબર 1, તમને આ નાટકનું કયું પાત્ર ગમ્યું, શા માટે? તો જવાબ છે, મને આ નાટકમાં કિન્નરીનું પાત્ર વધારે ગમ્યું, કારણ કે તે તેના ભાઈ જોડે મીઠો ઝઘડો પણ કરે છે, સમય આવે તે પિતાજીની સામે અંજનનો પક્ષ પણ લે છે, અને અંજન બીમાર હોય ત્યારે તેની સેવા ચાકરી પણ કરે છે, માટે મને કિન્નરીનું પાત્ર વધુ ગમ્યું છે। નંબર 2, અંજનની સાઈનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? જવાબ, અંજનનો હાથ ટેબલને અડકતા લાલ સાઈનો ખડિયો ઢોળાઈ ગયો। નંબર 3, અંજનની જગ્યાએ તમે હો તો શું કરો? જવાબ, અંજનની જગ્યાએ હું હોત તો હું પણ શાહીના ડાઘા સાફ કરવાનો પ્રયત્ન કરત, અને ડાઘા સાફ ન થાય તો ઘરના વડીલોને જાણ કરત। નંબર 4, નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? જવાબ, અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજા દિવસે દવાની બાટલી તોડે છે, આજે શાહી ઢોળી કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા, સાયકલ ચલાવવી, પૈડું ભમરડો અને લખોટી રમવી
આ બધી પ્રવૃત્તિઓ નિખિલ રાયને ગમતી નથી. પ્રશ્ન 5. અંજન કેવી વ્યથા અનુભવે છે? જવાબ, અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને તેને વઢે છે. અંજનના રમવાના સાધનો પૈડું, ભમરડો, લખોટા લઈ લે છે. આથી તેનો આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે. અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કુદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો. તે બહેનને દોષિત ગણતો નથી, એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે. પ્રશ્ન 5. નીચેના વાક્યોમાં લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો. વાક્ય છે, તરંગી વ્યક્તિનું મન કોઈ જગ્યાએ સ્થિર રહેતું નથી. તો આપણેનો જવાબ છે, તરંગી વ્યક્તિનું મન ભીતોમાં ભમતું હોય છે. નંબર 2. માનસિક રીતે અસ્થિર લોકો વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે. તો એનો જવાબ રૂઢિપ્રયોગના આપણે અહીંયા કૌંસમાં આપ્યું છે, એમાંથી શોધીને લખીએ છીએ. જવાબ છે, માનસિક રીતે અસ્થિર લોકો વાત વાતમાં મિજાજ ગુમાવે છે. નંબર 3. સજ્જનો નાની નાની વાતો ધ્યાનમાં લેતા નથી. તો વાક્ય છે, સજ્જન માણસો નાની નાની વાતોમાં આંખ આડા કાન કરે છે. નંબર 4. રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલ્લાને અજાણી વ્યક્તિના શબ્દો સંભળાવા લાગ્યા. તો વાક્ય છે, રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલ્લાને અજાણી વ્યક્તિના શબ્દો કાને અથડાયા. નંબર 5. પોલીસના 3rd degree રિમાન્ડમાં પણ તે મૂંગો રહ્યો. તો વાક્ય છે, પોલીસના 3rd degree રિમાન્ડમાં પણ તેના મોઢામાં મગ ભર્યા હતા. પ્રશ્ન નંબર 6. પાત્ર પરિચય આપો. તેમાં પ્રથમ આપણે નિખિલ રાયનો પાત્ર પરિચય મેળવીએ. નિખિલ રાય અંજન અને કિન્નરીના પિતા છે. તેમને અંજનની પ્રવૃત્તિઓ ગમતી નથી. તેઓ અંજનને ભણાવવા માગે છે, પણ અંજનની પ્રવૃત્તિઓને કારણે તેઓ અંજન પર ગુસ્સો કરે છે. તે અંજનને મારે પણ છે. નિખિલ રાય અંજનની પ્રવૃત્તિઓ બંધ કરાવે છે. અંતે અંજન બીમાર પડે છે. તેમના મિત્ર ભાસ્કર રાયના સમજાવતા તેઓ પરિસ્થિતિ સમજે છે. બીજું પાત્ર છે અંજન. નિખિલ રાયના બંને સંતાનોમાં અંજન મોટો છે. તેને ભણવાનું યાદ રહેતું નથી. તે સતત કશીક ને કશીક પ્રવૃત્તિઓ કરતો રહે છે, જેથી તેના પિતા તેના પર ગુસ્સો કરે છે અને અંજનની પ્રવૃત્તિઓ બંધ કરાવે છે. તેથી અંજન બીમાર પડી જાય છે. તે તેની બહેનને ખૂબ વહાલ કરે છે. અંતે નિખિલ રાય તેમના મિત્ર ભાસ્કર રાય દ્વારા સમજાવતા અંજનને બધી છૂટછાટ આપે છે. ત્રીજું પાત્ર છે કિન્નરી. નિખિલ રાયના બંને સંતાનોમાં કિન્નરી નાની છે, પણ ખૂબ જ સમજદાર છે. તે અંજન જોડે મીઠો ઝઘડો પણ કરે છે અને તેને નિખિલ રાયના ગુસ્સાથી બચાવે પણ છે. અંજન બીમાર પડે છે ત્યારે સતત તેની સંભાળ રાખે છે. તેને નિયમિત દવાઓ પણ આપે છે. તે બધા જ પાત્રોની જોડતી કડી છે. પ્રશ્ન નંબર 7. મને શું થવું ગમે? આના વિશે વિદ્યાર્થી મિત્રો 10-12 વાક્યોમાં લેખન લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, મને તો શિક્ષક થવું ગમે એટલે મેં શિક્ષક વિશે લખ્યું છે. તમને જીવનમાં જે કાંઈ થવાનું ગમે એના વિશે તમે તમારી જાતે લખી શકો છો. હવે આપણે એનો જવાબ જોઈએ. મને શિક્ષક થવું વધારે ગમે. મારા પિતાજી શિક્ષક છે. તેઓ બાળકોને સરસ ભણાવે છે. ન આવડતા પ્રશ્નો તેઓ ફરીથી બાળકોને પ્રેમથી વ્યવસ્થિત સમજાવે છે. શાળામાં તેઓ સૌને મદદ કરે છે. બાળકો શાળામાં નિયમિત આવે તેનું ધ્યાન રાખે છે. બાળકો શારીરિક અને માનસિક રીતે બરાબર તૈયાર થાય તેનું પણ ધ્યાન રાખે છે. સારા સંસ્કારોનું સિંચન કરે છે. ઘરે આવીને સમાજ ઉપયોગી કાર્યો કરે છે. ઘરની સાથે સામાજિક જવાબદારી પણ સારી રીતે નિભાવે છે. મને પણ સતત પ્રેરણા આપતા રહે છે.
દરેક કાર્યમાં તેમની નિયમિતતા જોઈ શકાય છે. તેમને શાળાના બાળકો માન આપે છે, પ્રેમ કરે છે. તેમને જોઈને મેં પણ શિક્ષક બનવાનું નક્કી કર્યું છે. પ્રશ્ન નંબર 8, આપણે નીચેની જાહેરાત વાંચવાની છે, સમજવાની છે અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે જાહેરાત જોઈએ. કોમેડી, રહસ્ય અને મસ્તીથી ભરપૂર ગુજરાતી નાટક ધીંગા મસ્તી. સમય દરરોજ રાત્રે 9 કલાકથી. સ્થળ સરકારી નાટ્યગૃહ હિંમતનગર. ટિકિટનો દર ગોલ્ડન 200, સિલ્વર 100 રૂપિયા. ગેલેરીમાં. હવે નીચે પ્રશ્ન છે, આ જાહેરાત શાની છે? તો આપણે હમણાં જો વિદ્યાર્થી મિત્રો, આ જાહેરાત ધીંગા મસ્તી નાટક જોવાની છે. નંબર 2, અશોક પાસે 100 રૂપિયા છે તો તે કઈ ટિકિટ લઈ શકશે? તો જવાબ છે, અશોક પાસે 100 રૂપિયા છે તો તે સિલ્વર અને ગેલેરીની ટિકિટ લઈ શકશે. નંબર 3, આ જાહેરમાં કયા કયા લોન વર્ડ્સ વપરાયા છે? તો આ જાહેરાતમાં કોમેડી, ગોલ્ડન, સિલ્વર, ગેલેરી અને ટિકિટ એ લોન વર્ડ્સ વપરાયા છે. નંબર 4, તસલીમાં હિંમતનગરમાં સાંજે 6 વાગ્યા સુધી રોકાવાની છે, શું તે નાટક જોઈ શકશે કે કેમ? તો જવાબ છે, તસલીમાં આ નાટક નહીં જોઈ શકે, કારણ કે નાટક જોવાનો સમય રાત્રે 9 કલાકથી છે. નંબર 5, આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય એવું શા પરથી કહી શકાય? તો જવાબ છે, આ નાટક કોમેડી, રહસ્ય અને મસ્તીથી ભરપૂર છે અને તેનું નામ પણ ધીંગા મસ્તી છે, માટે આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે આ પાઠના પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે પાઠ નંબર 14, સાકર શોધનારોના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબથી આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો અને ગુજરાતીના અવનવા વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે. આવજો.